ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અન્વયે કામગીરી ચાલુ પણ રિપોર્ટિંગ બંધ સાથે અરવલ્લી જિલ્લાના 36 પીએસસી કેન્દ્રના આશરે 450 આરોગ્ય કર્મચારીઓ અભી નહીં તો કભી નહીંના સૂત્રો સાથે પડતર પ્રશ્નોની માગણીઓ સાથે ભવ્ય રેલી તેમજ ધરણા દળ્યા હતા અને જ્યાં સુધી આ પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી ઓનલાઈન રિપોર્ટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. અરવલ્લી આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અરવલ્લી જિલ્લાના આરોગ્ય ખાતાના આશરે 450 જેટલા કર્મચારીઓને બીજા રાજ્યો કરતાં ગ્રેડ પે નીચું ચૂકવાય છે તેમજ પડતર રહેલ તેલ પ્રશ્નોની માંગ સાથે ગત 9 ડિસેમ્બરે 15 દિનના ધરણા ધર્યા હતા, ત્યારે સરકારે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની બાંયધરી આપી હતી. પણ તે પ્રશ્નોનું નિરાકરણ આજ સુધી ન થતાં અરવલ્લી જિલ્લાના 37 પીએચસી કેન્દ્રના 450 આરોગ્ય કર્મચારીઓ એક અવાજ સાથે અભિનય તો કબીનેના સૂત્રોચ્ચાર સાથે મોડાસામાં રેલી યોજી હતી. આરોગ્ય કર્મચારીઓ માર્સીએલ પર ઉતરતા આરોગ્ય કેન્દ્રો પર આરોગ્યની સેવાઓ ખોરવાઈ ગઈ હતી તેમજ ઓનલાઈન રિપોર્ટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. રાકેશ પટેલ ફાર્માલિસ્ટ મોડાસાએ જણાવ્યું હતું કે પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ જેવા બીજા રાજ્યોમાં આરોગ્ય કર્મચારીઓને 4200 ગ્રેડ પે ચૂકવાય છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા 1900 ગ્રેડ પે ચૂકવાય છે. તે સિવાય બીજા 13 પ્રશ્નોની માંગણીઓને લઈને પહેલાં પણ ધરણા તેમજ આંદોલન કર્યું હતું, ત્યારથી આજ સુધી કોઈપણ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. તેથી અભિનય તો કબીનેના સૂત્રોચ્ચાર સાથે પડતા પ્રશ્નોની માંગણીઓ સરકાર સ્વીકારે તેવું જણાવ્યું હતું. આ રેલીમાં ફાર્માલિસ્ટ મોડાસાના રાકેશ પટેલ, મનુભાઈ પટેલ, લેબ ટેકનિશિયન ગોપાલસિંહ, સુપરવાઇઝર અલ્પેશ રમેશભાઈ પંડ્યા તેમજ અરવલ્લી જિલ્લાના ફાર્માલિસ્ટ, લેબ ટેકનિશિયન ફિમેલ તેમજ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ તેમજ મેલ હેલ્થ વર્કર આ રેલીમાં જોડાઈને સરકાર સામે પડતા પ્રશ્નો સંતોષાય તેવી સરકાર સમક્ષ માંગ કરી હતી. સંજય શર્મા, જેએસટીવી, અરવલ્લી.